હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? આઈ એમ હરેશ. ગુડ મોર્નિંગ. આજે આપણે ગણિતની અંદર ધોરણ 8માં ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણ વિશે આપણે શીખીશું. ગયા લેક્ચરની અંદર વિડીયોમાં પ્રથમ ચેપ્ટર વિશે આપણે સમય સંખ્યા વિશે વાત કરી. ખૂબ સારી રીતે દરેક વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ કોમેન્ટ સ્વરૂપે મને મળ્યો, તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આપણે આજે એક ચલ સુરેખ સમીકરણ ધોરણ 8 ચેપ્ટર 2 વિશે અભ્યાસ વાત કરીશું. સૌ પ્રથમ એક ચલ સુરેખ સમીકરણ એટલે શું? તો એક જ ચલ આપણે અત્યારે વિશે વાત કરવાનું ભણવાનું છે. એટલે ચલ એટલે શું? તો ચલ જે છે, આ એક્સ જે છે તેને આપણે ચલ તરીકે ઓળખીશું. તો એક ચલ સુરેખ સમીકરણ આ સમીકરણ જે આપેલું છે, તો એક ચલની અહીંયા આપણે કિંમત મેળવવાની છે. એ પ્રમાણે એનું સોલ્યુશન કરીને એ વસ્તુ ઈચ કાર્ય પ્રક્રિયા આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. તો સ્વાધ્યાય 2.3 ધોરણ 8 પ્રશ્ન નંબર 1. સમીકરણનો ઉકેલ મેળવી જવાબને ચકાસો. સમીકરણનો ઉકેલ મેળવવો એટલે શું? તો જે આપણને ચલ આપેલું છે તે ચલની કિંમત મેળવી અને એની ચકાસણી કરવાની. તો ચકાસણી એટલે શું? તો ચકાસણી એટલે કે એવી વસ્તુ કે આ બરાબર જે આપેલા છે તે આ ડાબી સાઈડ એટલે એને આપણે ડાબા કહીશું અને આ જમણી સાઈડ લઈ જબા. ડાબી સાઈડ અને જમણી સાઈડ બંનેને સરખાવી અને જવાબ સ્વરૂપે આપણને એક બંનેનો જવાબ સરખો મળવો જોઈએ. એટલે જો બંનેનો જવાબ આપણને સરખો મળી જાય તો આપણો ફાઇનલ આન્સર ગણી અને એનો જવાબ સ્વરૂપે આપણે એને ગણી શકીએ. પ્રથમ દાખલો 3x = 2x + 18. તો આને સૌ પ્રથમ શું કરીશું? તો સૌ પ્રથમ આપણે જે xx ચલવાળા પદ છે તેને આપણે સાથે કરીશું. તો 3x જે છે વચ્ચે અહીંયા બરાબર છે, તો 2xને આપણે બરાબરની આ બાજુ લાવવા છે તો એ પ્લસ છે જ છે, તો એ માઇનસ થઈ જશે. તો 3x - 2x = 18. 3માંથી 2 બાદ કરીશું તો વચ્ચે એક્સ અને 18 એમનેમ રહેશે, કોઈ સાથે એનો કોઈ ક્રિયા નહીં થાય. એટલે x = 18. તો આપણે પહેલાં સમીકરણની અંદર એક્સ ચલ જે છે તેની કિંમત આપણને 18 મળી છે. હવે આપણે ચકાસણી સ્વરૂપે ડાબી સાઈડ જોઈશું. તો ડાબી સાઈડ આપણને આપેલા છે 3x = ની ડાબી બાજુ. 3x આપણને અહીંયા આપેલા છે, તો 3x 3 ના 3 એક્સની જગ્યાએ જે કિંમત આપણને મળી છે 18, તો 18 લખશું અને અહીંયા બંનેનો ગુણાકાર થઈ, તો 18 3 ને 54. તો ડાબી સાઈડનો જવાબ આપણને 54 મળે છે. એ જ પ્રમાણે જમણી સાઈડ જબા બરાબર 2x + 18. 2 એમનેમ રહેશે, એક્સની જગ્યાએ 18 + 18. 18 અહીંયા આ બંનેનો 2નો અને 18નો આપણે ગુણાકારની ક્રિયા છે, તો ગુણાકાર કરશું. તો 18 2 36 + 18 એટલે 18 + 36 = 54. એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા, ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ, એ બંને એક સમાન છે. ખૂબ સરસ. ચાલો બીજો દાખલો 5t - 3 = 3t. આપણે ટી જે છે અહીંયા એ ચલ છે, તો ટીની કિંમત આપણે મેળવવાની છે. તો જે અત્યારે પહેલાં દાખલામાં કર્યું તે જ પ્રમાણે 5t અને 3t વાળા જે ચલ છે તેને આપણે બરાબરની આ સાઈડ એક સાથે લઈ લઈશું, જે અહીંયા 5t એમનો રહેશે, 3t આપણે પ્લસ છે તો માઇનસ થઈ જશે. 5t - 3t = 5 - અહીંયા માઇનસ 3 છે તો એ પ્લસ થઈ જશે, +3. 5માંથી 3 બાદ કરશો એટલે 2t રહેશે અહીંયા 5, અને ઓછે વત્તે ઓછા. તો 5માંથી 3 બાદ કરશું તો -2. અહીંયા 2 જે છે તે ઓલી સાઈડ ભાગાકાર સ્વરૂપમાં જશે, t - 2 ના 2. તો t - 1 સ્વરૂપે આપણને જવાબ મળશે. ચકાસણી જોશો આપણે ડાબી સાઈડ, તો 5t - 3, 5t આપણને મળેલો છે -1 માઇનસ અને -3 છે. તો અહીંયા ગુણાકાર થશે, 5 એકા 5, પણ 1 માઇનસ છે એટલે 5 માઇનસ રહેશે અને -3 અહીંયા રહેશે. અહીંયા આપણે ઓછે ઓછે વત્તા, તો 5 ને 3 8 આપણે અહીંયા જોવા મળશે ડાબી સાઈડ -8. હવે જમણી સાઈડ જબા બરાબર 3t - 5, 3
કૌંસમાં માઇનસ એક જે એક્સ ટીનું ચલ જે છે તેની આપણને કિંમત મળી માઇનસ એક્સ માઇનસ પાંચ. અહીંયા પણ ગુણાકાર થશે ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ એકા ત્રણ, પણ માઇનસ ત્રણ ને માઇનસ પાંચ એટલે ત્રણ ઓછે ઓછે વત્તા પાંચ ને ત્રણ આઠ એટલે પણ માઇનસ રહેશે. શા માટે? કારણ કે પાંચ જે છે મોટા છે, તેની નિશાની જે હોય તો મોટી રકમની આપણે બધાને તે ખ્યાલ છે. એટલે અહીંયા પણ આપણે કહી શકીએ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ એક સમાન છે. હવે અહીંયા બીજું આપણે દાખલા નંબર ડાયરેક્ટ છ જોવાના છે. શા માટે? તો જે એક અને બે છે તેવા જ સેમ ટુ સેમ ત્રણ ચાર ને પાંચ ઈ જ મેથડ અને ઈ જ રીતના દાખલા છે. બધા એક જ રીતના છે, પણ અહીંયા આપણને એક અલગ આપેલું છે. કાઉન્સની અંદર એક્સ માઇનસ એક આપેલા છે, તો તેની ક્રિયા શું કરવી એ આપણે દાયક છઠ્ઠા પ્રશ્નની અંદર જોશું. આઠ એક્સ પ્લસ ચાર બરાબર ત્રણ કાઉન્સમાં એક્સ માઇનસ એક પ્લસ સાત રકમ આપેલી છે. તો અહીંયા આપણે સૌ આઠ એક્સ પ્લસ ચાર એમને મૂકી દેવાના છે બરાબર ત્રણ. એક્સ કઈ રીતે આવે છે? તો જે અહીંયા કાઉન્સની અંદર છે તે આ ત્રણ જે છે આની સાથે પણ ગુણાકાર થશે અને એક સાથે પણ ગુણાકાર થશે. તો ત્રણ એક્સ અને એક વચ્ચે માઇનસની નિશાની છે એટલે માઇનસ અને ત્રણ એકા ત્રણ પ્લસ સાત. આઠ એક્સ વત્તા ચાર બરાબર ત્રણ એક્સ વત્તા અહીંયા ઓછે વત્તે ઓછા, તો સાતમાંથી ત્રણ બાદ કરશું એટલે વચ્ચે ચાર. સાત મોટા છે એટલા માટે અહીંયા ચાર જે છે તે પ્લસ જોવા મળશે. અહીં હવે આપણે ચાર ચાર જતા રહેશે. એક્સવાળા પદ જે છે એક્સ ચલવાળા પદ તેને એક સાથે આપણે કરીશું. તો આઠ એક્સ માઇનસ અહીં પ્લસ છે તો અહીંયા માઇનસ. આઠ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર કંઈ નથી તો શૂન્ય. અહીંયાથી આઠમાંથી ત્રણ જે છે એટલે પાંચ એક્સ બરાબર શૂન્ય. પાંચ જે છે ઓલી બાજુ લઈ લઈશું એટલે ભંગાકાર રૂપમાં આવશે એકના છેદમાં પાંચ, શૂન્યના છેદમાં પાંચ. તો એક્સ બરાબર આપણને પાંચ સાથે એનો શૂન્ય જોવા મળશે. ચકાસણી સ્વરૂપે ચકાસણી કરતા ડાબી સાઈડ આઠ એક્સ પ્લસ ચાર આઠ ચલ એક્સની કિંમત શૂન્ય પ્લસ ચાર આઠ સાથે શૂન્યનો ગુણાકાર કરશું આપણે એટલે જવાબ શૂન્ય આવશે પ્લસ ચાર. અને સરવાળો કરતા શૂન્ય પ્લસ ચાર એટલે કિંમત આપણને મળશે ચાર. તેવી જ રીતે જમણી સાઈડ ત્રણ એક્સ કાઉન્સમાં એક્સ સોરી ત્રણ કાઉન્સમાં એક્સ માઇનસ એક પ્લસ સાત. ત્રણ કાઉન્સની અંદર એક્સની કિંમત આપણને મળેલી છે શૂન્ય માઇનસ એક પ્લસ સાત. કાઉન્સની અંદર અહીંયા ગુણાકાર થશે ત્રણ શૂન્ય સાથે ગુણાકાર કરો તો શૂન્ય અને ત્રણ અહીંયા માઇનસ આ બંનેની બાદબાકી કરી શકીએ આપણે. સૌ પ્રથમ એ પ્રમાણે કરીએ છીએ બાદબાકી કરશું એટલે એક્સમાંથી શૂન્ય જશે એટલે વધશે માઇનસ એક. અહીંયા આપણે ત્રણ છે તો ત્રણ અહીંયા પ્લસ સાત ત્રણ માઇનસ એક એટલે ત્રણ એકા ત્રણ ત્રણ માઇનસ પ્લસ સાત ઓછે વધે ઓછા. સાતમાંથી ત્રણ જાય તો ચાર એટલે આપણે કહી શકીએ ડાબા બરાબર જબા સમાન છે. ખૂબ સરસ. ચાલો આપણે આગળનો સાતમો દાખલો. દાખલા નંબર સાત એક્સ બરાબર ચારના છેદમાં પાંચ કૌંસમાં એક પ્લસ એક્સ પ્લસ દસ. અહીંયા આપણે આ જે ભાગાકાર સ્વરૂપે જે છે પાંચ, તો તે અહીંયા આપણે પાંચ એક્સ કરીને દઈશું અને બરાબર ચાર કાઉન્સમાં એક્સ પ્લસ દસ ચારનો છે તો કાઉન્સની બંને સંખ્યા સાથે આપણે એક્સ ચલ સાથે અને દસ સાથે બંને સાથે આપણે ગુણાકાર કરીશું. તો ચાર એક્સ પ્લસ ચાર દાણ ચાલીસ એટલે ચાલીસ પાંચ એક્સના એમના. હવે અહીંયા આપણે આ બંને જે છે તો બંને એક્સ એક્સવાળા ચલ જે છે તેને એક સાઈડ ડાબી સાઈડ આપણે લઈશું એટલે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ બરાબર ચાલીસ. પાંચમાંથી ચાર જાય તો વધે એક્સ બરાબર ચાલીસના ચાલીસ. એક્સની કિંમત મળે છે આપણને ચાલીસ ચકાસણી સ્વરૂપે. ડાબી સાઈડ ફક્ત એક્સ છે તો એક્સની કિંમત જ આપણે મૂકી દઈશું તો એક્સ બરાબર ચાલીસ મળી જશે ડાબી સાઈડ. હવે જમણી સાઈડ, તો જમણી સાઈડ જે છે તો જમણી સાઈડની અંદર આપણે ચારના છેદમાં પાંચ એક્સ કાઉન્સમાં એક્સ પ્લસ દસ ચારના છેદમાં પાંચ કાઉન્સમાં એક્સ આપણને ચાલીસ મળેલું છે પ્લસ દસ ચારના છેદમાં પાંચ અહીંયા સરવાળો છે એટલે ચાલીસ પ્લસ દસ બરાબર પચાસ.
આપણે ઉડાડી શકીએ, છેદમાં 5 છે એટલે 10 પંચા ને 50, તો આપણે અહીંયા વધશે. અહીંયા આપણે ઉપર નીચે આવી ગયા, અહીંયા આપણે 4 × 10, 10 × 4 = 40, એટલે આપણે કહી શકીએ ડાબી સાઈડ અને જમણી સાઈડ, ડાબી સાઈડ પણ આપણને 40 મળ્યા છે અને જમણી સાઈડ પણ આપણને 40 મળેલા છે, એટલે કહી શકીએ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ સમાન છે. દાખલા નંબર 8, 2x³ + 1 = 7x^15 + 7. 2x³, એક્સ વાળું 7x નું ચલ વાળું પદ છે, તેને આ સાઈડ આપણે બરાબર ની લઈ લઈશું, એટલે 7x - 7x^15 = 3, અને એક્સ જે 1 જે છે એ પ્લસ છે, તો આ સાઈડ બરાબર ની જમણી સાઈડ લઈશું એટલે માઇનસ થશે, 3x - 1. અહીંયા આપણે નીચે અહીંયા આ છેદ જે છે 15 છે, તો બંનેના છેદ સરખા કરવા તો આપણે બધાને ખ્યાલ છે લસા લેવો પડશે, એટલે અહીંયા આપણે પહેલા પદની અંદર લસા લેશું, તો જે લસા જે છે તે લસા સ્વરૂપે 2 × 5 = 10 અને 3 × 5 = 15, એટલે 2 × 5 = 10, x - 7x^ બંને જગ્યાએ 15 15 આવેલા છે, એટલે એકવાર લખીએ તો પણ ચાલે, 3 - 1 = 3 માંથી 1 જશે તો 2 વધશે. અહીંયા આપણે 10 - -7, તો 10 માંથી 7 બાદ કરશું તો 3x વધશે અને 15 = 2, તો અહીંયા આપણે 5 × 3 = 15, એટલે 5 રહેશે, 2 × 5 = 10, આપણે એક્સ જે 10 એની કિંમત આપણને મળશે. ચકાસણી સ્વરૂપે ડાબી સાઈડ 2x³ + 1, 2 10, એક્સની કિંમત આપણને 10 મળેલી છે, એટલે 10³ + 1, 1 જે છે ત્યાં આપણે 3 લાવવા છે, તો લસા લેવો પડશે, તો 1 જે છે અહીંયા 3 લસા લેતા, એટલે આ પહેલા પદમાં તો છે, અહીંયા જ આપણે 3 લસા લેવાનો છે, તો અહીંયા લસા સ્વરૂપે આપણે એને લેશું. લસા લીધા બાદ 20 ના 10 દુ 20 = 3 + 3, અહીંયા આપણે 20 + 3 = 23 / 3, કિંમત આપણને ડાબી સાઈડ મળે છે. હવે જમણી સાઈડ, તો જમણી સાઈડ 7x = 15 + 3, 7x³ = 10 / 15 + 3, 7 × 10 = 70 / 15 + 3, 7 અહીંયા આપણે છેદ ઉડાડશું 14 જે છે અહીંયા 14 ને 3, આપણે 14 / 3 મળશે પ્લસ 3, અહીંયા પણ આપણે લસા 9 લેવા પડશે, કારણ કે 3 ની જગ્યાએ આપણે 9 લાગી, 3 × 3 = 9, તો અહીં 14 / 3 + 9 થશે, 14 + 9 એટલે 23 / 3, એટલે આપણે કહી શકીએ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ એક સમાન છે. દાખલા નંબર 9, 2y + 5/3 = 26/3 - y. y ચલ વાળા પદ એક સાથે કરીશું, 2y + y = 26/3 - કારણ કે જમણી સાઈડ આપણે લેવા છે ડાબી સાઈડથી, એટલે -5/3. 2 માંથી અહીંયા સરવાળો છે, એટલે 2 + 1 y, એટલે 3y = 26 - 5/3. શા માટે આધાર સરખો છે, એટલા માટે એકવાર. 3y = 21/3, અહીંયા 26 માંથી 5 બાદ કરશું એટલે 21 વધશે, અને નીચે છે 3. 7 × 21 એટલે 3y = 7. 3 છે તે આપણે જમણી સાઈડ જવા દઈશું, એટલે ભાગાકાર સ્વરૂપે 7/3 વાય ચલની કિંમત આપણને મળે છે. ચકાસણી સ્વરૂપે ડાબી સાઈડ 2y + 5/3 = 2, વાયની ચલની કિંમત 7/3 કૌંસ પૂરો + 5/3, અહીંયા આપણે ગુણાકાર થશે ઉપરના પદ તરીકે, 7 × 14 + 5 આધાર સરખા થશે, એટલે એકવાર આપણે અહીંયા લખી શકશું. ડાબી સાઈડની આપણને કિંમત મળશે 14 + 5 એટલે 19, અને છેદ જે છે 3 રહેશે, એટલે 19/3. જમણી સાઈડ 26/3 - y, 26/3 - y ની કિંમત આપણને ખ્યાલ છે 7/3 = 26,
માઇનસ સાત આ દર સરખો છે, એટલે એકવાર છવ્વીસમાંથી સાત બાદ કરીએ તો ઓગણીસના છેદમાં ત્રણ, એટલે આપણે કહી શકીએ ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ સમાન છે. તો દસમો દાખલો અહીંયા જ મેં આપી દીધેલો છે. દાખલા નંબર દસ, ત્રણ એમ બરાબર પાંચ એમ માઇનસ આઠના છેદમાં પાંચ, દસમો દાખલો બરાબર એમ ચલના પદ એક સાથે, ત્રણ એમ માઇનસ પાંચ એમ બરાબર માઇનસ આઠના છેદમાં પાંચ, ત્રણમાં પાંચમાંથી ત્રણ બાદ કરશું એટલે ટુ એમ પણ કેવા માઇનસ, કારણ કે પાંચ એમ મોટા છે, માઇનસ ટુ એમ બરાબર માઇનસ આઠના છેદમાં પાંચ. અહીંયા આપણે એમ ચાલશે તો એમનું રાખી દઈશું, બે જમણી સાઈડ જશે એટલે ભાગાકાર સ્વરૂપે આઠના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ બે, ઉપર આપણે છેદ તરીકે લઈ શકીએ ચાર દુ આઠ એટલે ચારના છેદમાં પાંચ, એમ ચલની કિંમત મળે છે. ચકાસણી કરતા ડાબી બાજુ બરાબર ત્રણ એમ આપેલા છે, ત્રણ એમની કિંમત આપણને મળે છે ચારના છેદમાં પાંચ બરાબર, અહીંયા ગુણાકાર થાય ચાર તેરીને બારના છેદમાં પાંચ, આપણને ડાબી સાઈડની કિંમત મળે છે. જમણી સાઈડ પાંચ એમ બરાબર માઇનસ આઠના છેદમાં પાંચ, પાંચ એમની કિંમત ચારના છેદમાં પાંચ માઇનસ આઠના છેદમાં પાંચ, અહીંયા પાંચ ચોક વીસ અને આઠના છેદમાં પાંચ આધાર સરખા છે, વીસ માઇનસ આઠના છેદમાં પાંચ એટલે વીસમાંથી આઠ જશે એટલે બારના છેદમાં પાંચ મળે છે, એટલે આપણે અહીંયા કહી શકીએ છીએ, અહીંયા આપણને જવાબ મળશે. આ તો ઉપરનો છે, અહીંયા ફક્ત અહીંયા લખી દીધેલું છે કે ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ એક સમાન છે. ખૂબ સરસ, આજે આપણે ચેપ્ટર નંબર બે સ્વાધ્યાય 2.3 નો અભ્યાસ કર્યો. ખૂબ જ સારી રીતે દરેક વિદ્યાર્થીઓ ચેક કરી લે, ન કંઈ સમજાય તો કોમેન્ટ કરો, શેર કરો એન્ડ મોજ કરો. ખૂબ સરસ, આવી જ રીતે આપણે આગળના વિડીયો પણ મૂકતા રહેશું, તો તેની સાથે આપણે આ વિડીયોની પૂરો કરીએ છીએ. ખૂબ સરસ, થેન્ક યુ.